આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 5 ચેપ્ટર નંબર 6 જેનું નામ છે તું મારો ગુણક હું તારો અવયવ. એની અંદર સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન નંબર 9 કે નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. તો સામાન્ય અવયવ આપણે આગળના લેક્ચર એટલે કે પ્રશ્ન નંબર 8 ની અંદર શીખી ગયા છીએ અને આની અંદર થોડુંક વિશેષ શીખવાનું છે. તો એક ઉદાહરણ જોઈએ આપણે કે ઉદાહરણ એની રકમ આ મુજબ છે 8 અને 12. તો 8 અને 12 ના અવયવ પાડી લેવાના, બરોબર. તો 8 અને 12 ના અવયવ પાડીએ આપણે તો 8 ના અવયવ શું પડશે તો કે 1 8 8, 2 4 8, ત્યાર પછી 3 ના ઘડિયામાં આવે 4 ના ઘડિયામાં, 4 2 8 અને 8 1 8, તો 8 ના અવયવ મળી ગયા આપણને. ત્યારબાદ બીજી સંખ્યા કઈ છે 12, તો 12 ના અવયવ પાડે તો 12 એકા 12, 2 6 12, ત્યારબાદ 3 4 12, તો 1 નો ઘડિયો, 2 નો ઘડિયો, 3 નો ઘડિયો, પછી 4 ના ઘડિયામાં 4 3 12 થાય, 5 ના ઘડિયામાં નું આવે, 6 ના ઘડિયામાં 6 2 12, અને ત્યાર પછી એટલે 12 ના ઘડિયામાં. તો આપણને 12 ના અવયવ પણ મળી ગયા, 8 ના અવયવ અને 12 ના અવયવ મળી ગયા. તો લખી નાખીએ, તેથી 8 ના અવયવ આપણને શું મળ્યા 1 2 4 અને 8, 12 ના અવયવ આપણને શું મળ્યા 1 2 3 4 6 અને 12, અહીંયા 3 છે દોસ્તો. હવે એમાંથી સામાન્ય અવયવ કયા એટલે કે સરખો આંકડો આપણને કયો કયો જોવા મળે તો કે 1 2 4, આટલા આંકડાઓ 1 2 અને 4, આ 3 આંકડાઓ છે આપણને સરખા જોવા મળે છે બંનેમાં. તો અહીંયા લખી શકીએ 8 અને 12 ના સામાન્ય અવયવ કયો કયો આંકડો મળ્યા 1 2 અને 4, આ 3 આંકડાઓ મળ્યા. હવે દોસ્તો શું કરવાનું છે આની અંદર કે 2 વર્તુળ દોરવાના એકબીજાને કાપતા હોય તેવા, આ પેલું ગોળ અને આ બીજું ગોળ. હવે આવું શું કામ કર્યું, કેમ કે આ એટલો ભાગ છે એ બંને વર્તુળનો છે, ભેગા છે. તો ન્યા આપણે જે 8 અને 12 ના સામાન્ય અવયવ મળ્યા છે અહીંયા લખવાના. ક્યાં લખવાના? સામાન્ય અવયવ એ વચમાં લખવાના, કયા ભાગમાં? આ ભાગની અંદર. એટલે કે ઈ ભાગ છે આ વર્તુળની અંદર પણ આવે છે અને આ વર્તુળની અંદર પણ આવે છે. આટલો ભાગ છે એ 2 વર્તુળની અંદર આવે છે. એટલે એનો મિનિંગ એવો કે અહીંયા જે છે એ વચ્ચે સામાન્ય અવયવ લખવાના થશે. તો કયો કેટલા સામાન્ય અવયવ? 3. તો એ કયા કયા આંકડો છે? 1 2 અને 4 થઈ ગયા. ઈ સિવાયના કેટલા બીજા? એક બાજુ આપણે 8 ના અવયવ લખી નાખીએ અને એક બાજુ આપણે 12 ના અવયવ લખી નાખીએ. હવે 1 2 અને 4 તો 2ની અંદર આવે છે, તો ઈ તો લખી નાખ્યા છે. ઈ સિવાયના કયા કયા આંકડા વીધા? તો કે 8ની અંદર ખાલી 8 ડો વીધો છે. શું વીધું? ખાલી 8 વીધો છે. તો એ 8 લખી નાખવાનો. જેટલા આંકડાઓ વીધા હોય, સામાન્ય નથી, ઈ સિવાયના જેટલા આંકડાઓ વીધા હોય જેનો અવયવ હોય ઈ વર્તુળની અંદર લખી નાખવાનો. ત્યારબાદ 12 ના અવયવમાં કેટલા આંકડા? 3 6 અને 12, 3 6 અને 12. ઓકે દોસ્તો, તો અહીં આપણે શું લખશું? 3 6 અને 12, એ 3 વધ્યા છે તો એ લખી નાખીએ 3 6 અને 12. આ થઈ ગયા આપણા સામાન્ય અવયવની અંદર આકૃતિઓ. સ્વાધ્યાય પોથીની અંદર દોસ્તો તમે જોશો તો એની અંદર 3 અને 12 જ દર્શાવેલા છે, 6 લખેલા નથી. તેમાં ભૂલ છે, સ્વાધ્યાય પોથીની અંદર ભૂલ છે, એટલા માટે આપણે 6 પણ લખવાના થશે. ત્યારબાદ પેલો દાખલો જેના 4 અને 18 એમ 2 ના અવયવ, તો 4 ના અવયવ શું થશે? તેથી 4 ના અવયવ, 4 ના અવયવ શું થશે તો કે 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે અને 4 ના ઘડિયામાં. 4 ના અવયવ થઈ ગયા.
त्यार बाद छे 18 ना आव्यो, तो 18 ना आव्यो शुं पड़शे, तो के 1 गुणिया 18, 2 9 18, 3 6 18, 4 ના કડિયામાં 18 નો આવે, 5 ના કડિયામાં 9, 6 ના કડિયામાં આવે, 6 તેરી 18, ત્યાર પછી 9 ના કડિયામાં 9 દુ 18 અને 18 ના કડિયામાં, તો 18 ના આવ્યો મળી ગયા, 1 2 3 6 9 અને 18, તેથી 18 ના આવ્યો, તો 18 ના આવ્યો આપણે શું મળ્યા, 1 2 3 6 9 અને 18, 1 2 3 6 9 અને 18, અને એને આવો પાછું હવે સામાન્ય અવયવ લઈ લેવાનું, 4 અને 18 ના સામાન્ય અવયવ, કયો કયો આંકડો છે, તો 1 2 થઈ ગયા. હવે અહીંયા લખી નાખવાના 1 અને 2 ને, પાછા એ દાખલાની અંદર 2 વર્તુળ બાજુમાં દોરવાના, બરાબર. ત્યારબાદ જે સામાન્ય આવતું હોય, જે સામાન્ય આવે અહીં લખી નાખવાનો, 1 અને 2 સામાન્ય છે. ઈ સિવાયના કેટલા વધ્યા, 4 ની અંદર, 4 ના અવયવમાં અને 18 ના અવયવમાં, તો 4 ના અવયવમાં ખાલી ચોકડો વધ્યો છે. અહીંયા શું વધ્યા, 3 વધ્યા છે, 6 વધ્યા છે, 9 વધ્યા છે અને 18 વધ્યા છે, આટલા વધ્યા છે. તો અહીંયા 18 ની અંદર લખવાનું, 4 માં ખાલી 4 વધ્યા છે, અહીંયા કેટલા આવશે, તો કે 3 6 9 અને 18, આટલા અવયવ છે. ત્યારબાદ બીજો, જેની રકમ 15 અને 20 છે, તો 15 ના અવયવ પાડીએ આપણે, 15 ના અવયવ પાડીએ તો શું મળશે, તો કે 15 એકા 15, 2 ના ઘડિયામાં 15 નો આવે, ત્યાર પછી 3 ના ઘડિયામાં 3 5 15, 4 ના ઘડિયામાં 15 નો આવે, પછી 5 ના ઘડિયામાં આવે, 5 3 15, અને પછી 15 એકા 15, તો 15 ના અવયવ મળી ગયા. ત્યારબાદ બીજી સંખ્યા કઈ છે, 20, તો 20 1 ગુણ્યા 20, 2 દાણ 20, 3 ના ઘડિયામાં 20 આવે નહીં, 4 ના ઘડિયામાં આવશે, 4 5 20, ત્યાર પછી 5 ના ઘડિયામાં આવશે, 5 4 20, 10 2 20 અને 20 એકા 20, તો આ આપણને 20 ના અવયવ મળી ગયા. તો બંનેના અવયવ લખી નાખશું, તેથી 15 ના અવયવ આપણને શું મળ્યા હતા, 1 3 5 અને 15, 20 ના અવયવ શું મળ્યા હતા, 1 2 4 5 10 અને 20. હવે આમાંથી સામાન્ય કેટલા, તો કે 1, ત્યાર પછી 5, આ 2 જ અવયવ સામાન્ય છે. 15 અને 20 ના સામાન્ય અવયવ શું મળ્યા છે આપણને, 1 અને 5, તો અહીં એની આકૃતિ દોરું છું. અહીંયા આવશે 15 ના અવયવ, અહીંયા આવશે 20 ના અવયવ, તો 2 માંથી સામાન્ય નીકળતા હોય, 15 અને 20 માંથી સામાન્ય નીકળતા હોય એવા અવયવ ક્યાં છે, 1 અને 5, અહીંયા વચ્ચે લખી નાખવાના 1 અને 5, બાકીના વધેલા કેટલા છે, 15 ની અંદર 3 અને 15, એ ક્યાં લખશું, અહીંયા 3 અને 15, અહીંયા કેટલા, 2 4 10 અને 20, 2 4 10 અને 20, આ 4 અવયવ અહીંયા. તો દોસ્તો પ્રશ્ન નંબર 9 ની અંદર આપણે થોડુંક વધારાનું કામ કરવાનું છે. સામાન્ય અવયવ તો આપણે ગોતતા આવડે છે, તો સામાન્ય અવયવ ઉપરથી આવો ડાયાગ્રામ આપણે દોરવાનો છે, આકૃતિ દોરવાની છે, કે એની અંદર સામાન્ય અવયવ કઈ કઈ, 2 સંખ્યા આપેલી હોય, જો 3 સંખ્યા આપેલી હોય, ત્રીજું ચક્ર આમ દોરવાનું, તો અહીંયા આપણને એનું સામાન્ય અવયવ મળે. તો આવી જ રીતે આપણે આના સામાન્ય અવયવ ગોતીને એ અવયવ બરોબર વચ્ચે લખવાના, બાકીના જે વધેલા અવયવ છે, જે પોતપોતાના ખાનાની અંદર જે વધે છે, ત્યાં લખવાના છે. કરવાનું શું, કે કોઈ ગમે એટલી સંખ્યા આપી હોય, ધારો કે 2 સંખ્યા આપી છે, તો 2 સંખ્યાના અવયવ પાડી લેવાના, એમાંથી સામાન્ય અવયવ લખી નાખવાના. સામાન્ય અવયવ લખ્યા બાદ શું કરવાનું છે, કે જેટલા આપણે જેટલી સંખ્યા આપી છે તેટલા વર્તુળ દોરવાના થશે, એટલા વર્તુળ દોરીને
वच्चे नो भाग छे सामान्य बनशे तो बन्ने नी अंदर जे सामान्य अव्यवयो होय ई वच्चे लखी नाखवाना। बाकी ला वधेला अव्यव छे 15 ना अव्यव वधेला छे अहींया, तो आपणे जेटला अव्यव बधे अहींया लख्या छे ने 20 ना अव्यव जेटला वधेला छे ते अहींया लख्या छे। थैंक यू दोस्तों।